પ્રભુ પ્રકાશના પર્વ પછીનો શનિવાર સત્ય સ્વીકારનાર અને સત્યને ખાતર યાતનાઓમાંથી પસાર થનાર માનવીની નમ્રતા તેને ઈશ્વર સમીપ રાખે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 3 અધ્યાયના વચનો 22-30. આ પછી ઈસુ પોતાના શિષ્યો સાથે યહૂદિયાના પ્રદેશમાં ગયા અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરાવવા લાગ્યા. યોહાન પણ શાલિમ પાસે એનોન મુકામે સ્નાન સંસ્કાર કરાવતા હતા, કારણ ત્યાં પુષ્કળ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પામતા હતા. યોહાનને હજી કેદમાં પૂર્યા નહોતા. એકવાર યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે દેહશુદ્ધિ વિશે વાદવિવાદ થયો. તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું, ગુરુજી, જે માણસ યર્દન નદીને પહેલે પાર આપની સાથે હતો અને જેને વિશે આપે સાક પૂરી હતી તે સ્નાન સંસ્કાર કરાવે છે અને બધા માણસો તેની પાસે આવે છે. યોહાને જવાબ આપ્યો, ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું. તમે પોતે જ સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું કે હું ખ્રિસ્ત નથી. મને તો તેમના અગ્રદૂત તરીકે મોકલ્યો છે. કન્યા તો વરરાજાની કહેવાય, છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય છે અને વરરાજાને સાંભળતો હોય છે તેનો પણ વરરાજાની વાણી સાંભળીને આનંદ માતો નથી. એટલે મારો આનંદ અત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તેમનું મહત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ. જાહેર જીવનની શરૂઆત સાથે જ ઈસુ હૃદય પલટાની હાકલ કરે છે, ઈશ્વરના રાજ્યની ઘોષણા કરે છે, લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. યહૂદિયા પ્રાંતમાં 2 મહાન વ્યક્તિઓ, ઈસુ અને તેમના અગ્રદૂત એવા યોહાન, 2 જુદી જુદી જગ્યાઓમાં સ્નાન સંસ્કાર વિધિ કરાવે છે. યોહાનના શિષ્યો અલગ છે, ઈસુના શિષ્યો અલગ છે. ઈસુ અને યોહાન બંને એકબીજાથી પરિચિત છે. બંનેમાં કોણ સવાયો છે અને પોતાને કઈ ભૂમિકા ભજવવાની છે તે તેઓ સુપેરે જાણે છે, પણ શિષ્યો તેમનાથી અજાણ છે અને તેથી પક્ષાપક્ષી ઊભી થાય છે. યોહાનના શિષ્યોના મનમાં દહેશત ઊભી થાય છે. ઈસુ નામના માણસ અમારા ગુરુ યોહાન જેવું કામ કરે છે અને લોકોમાં નામના મેળવવા, લોકપ્રિયતા મેળવવા આવું કાર્ય કરે છે. યોહાનના શિષ્યોના મગજમાં આ ગળમથલ ઊભી થતાં યોહાન પાસે જઈને ફરિયાદ કરે છે, પણ મુઠ્ઠી ઊંચેરો માનવ યોહાન સર્વ બાબતોનો પર્દાફાશ કરે છે. ઈસુનું નામ મોટું ગણાવે છે, તેમનું કામ મોટું ગણાવે છે. પ્રભુ ઈસુ સમક્ષ પોતે નાચીજ છે, અદનામાં અદના છે, એટલે સુધી કે ઈસુ ગુરુના પગરખાની દોરી છોડવાને પણ લાયક નથી તેવું જણાવે છે. પોતાને અગ્રદૂત ગણાવે છે, જેણે પાછળ આવનાર નાયક માટે બધું સાફ સુથરું કરવાનું છે. કેટલી ભવ્ય નમ્રતા! આ પ્રસંગને લગ્નના વરરાજા, અણવર કે પરણનાર કન્યા સાથે સરખાવેલ છે. વરરાજા માટે તો કન્યા હર્ષઘેલી બની જ જાય છે, એવી જ રીતે વરરાજાની સાથેનો તેનો મિત્ર અણવર એટલો જ ખુશખુશાલ જણાય છે. અણવર તરીકેનું જે સ્થાન પ્રાપ્ત થયું તેનાથી તેની પોતાની મહત્તા બળવત્તર જણાતા ખુશી અનુભવે છે અને વરરાજાની સમીપ રહીને અધકેરી ખિદમતગીરી કરી વરરાજાને પ્રસન્ન રાખે છે. સ્નાન સંસ્કારક યોહાનનું કાર્ય કંઈક આવું જ હોવાથી પોતે આનંદ અનુભવે છે. જે સારું કરે છે તે ઝટ બૂરું કરી શકતો નથી. સારું કામ કરનારને સારું કામ એની રીતે કરવા દો. શંકાના વમળમાં ફસાવવું જોઈએ નહીં. હુંસાતુંસી છોડી દેવી જોઈએ. બીજાનું સન્માન જળવાય, તેનું નામ ઊંચું થાય તેવા પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ. દરેક વ્યક્તિ વિશેષ છે અને તેને પોતાની રીતે દુન્યવી રંગમંચ પર પોતાની ભૂમિકા અદા કરવાની હોય છે. વાદવિવાદ છોડી દઈને ઈશ્વરના રાજ્યના મહિમાના સેવા કાર્યો માટે તત્પર બનવું જોઈએ.
મોહ, લોભ, પદ, પ્રતિષ્ઠા કે સત્તાની સાઠમારીમાં માણસાય ભૂલાઈ ન જાય અને માનવ ગરિમા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. દરેક મનુષ્યમાં ઈશ્વરનો વાસ છે. દરેક જણમાં ઈશ્વરના દર્શન કરતા રહીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. પ્રેમ તણો બા